સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વસાઈ ગામમાં પરણિતાના મોત બાદ 200 થી વધુના ટોળાએ ચડોતરું કર્યું હતું તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના વસાઈ ગામમાં હોળીના દિવસે પરણિતાએ અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ પિયર પક્ષના 200 થી વધુના ટોળાએ મૃતકના ઘર પર હુમલો કરી ઘરવખરીમાં તોડફોડ કરી હતી. આ ચડોતરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર બની રહ્યું છે કે ચડોતરું કરવામાં આવ્યું હોય તેનો વિડીયો વાયરલ થયો હોય. ચડોતરું દરમિયાન ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે વનવાસી સમાજ ન્યાય માટે ચડોતરું કરે છે. રાજસ્થાનથી આવેલા લોકોએ ચડોતરું કર્યું હતું. વસાઈ ગામના લક્ષ્મણભાઈ મેઘાજી સોલંકીના દીકરા કલ્પેશના લગ્ન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના થોરીવાડા ભાણદા ગામે નટવરસિંહ ચૌહાણની દીકરી જલ્પાબેન સાથે કર્યા હતા. જેઓને એક દીકરો પણ હતો. જે દીકરાની પ્રથમ હોળી હોય અને રવિવારે ઠૂંઠનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં કલ્પેશભાઈના સાસરિયાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને બીજે દિવસે હોળીના બપોરે આશરે 4:30 વાગ્યાના સુમારે કલ્પેશભાઈની પત્ની જલ્પાબેને શરીરે કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની મૃતકના પિયરવાળાઓને જાણ થતા બીજા દિવસે વસાઈ આવી કલ્પેશભાઈની અટકાયત કરવાની માંગ કરી અગ્નિ સંસ્કારનો ઇનકાર કરી પરત ફરી જતા હતા. બાદમાં મંગળવારે રાજસ્થાનથી આવેલા 200 થી વધુ લોકોએ ચડોતરું કરી કલ્પેશભાઈના ઘરમાં તોડફોડ કરી હતી અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ચડોતરા બાદ પોલીસે બંદોબસ્ત મૂકી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પિયર પક્ષ દ્વારા મૃતકના પતિની ધરપકડની માંગણી સાથે અગ્નિ સંસ્કાર નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારતા પોલીસ દ્વારા સમજાવટ બાદ બુધવારે બપોરે 2:30 બાદ લાશને રેફલર હોસ્પિટલથી અગ્નિ સંસ્કાર માટે પોલીસ બંદોબસ્ત હેઠળ વસાઈ લેવાઈ જવાઈ હતી અને મામલો થાળે પડ્યો હતો. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.